જે સંપત્તિને મેળવવા તમે શરીરને સાચવું નહીં, પછી એ શરીરને સાચવવા તમારી સંપત્તિને તમારે વાપરી રાખવા. અન્ડરસ્ટુડ? આ શરીર, આ સંપત્તિને મેળવવા માટે તમે શરીરની પથારી ફેરવી રાખો. હવે પથારી ફેરવાઈ ગયેલા શરીરને સાચવવા માટે તમારે સંપત્તિને વાપરી રાખો. વેલ્થ અને હેલ્થ આ બે સિવાય કોઈ ટેન્શન નથી. વેલ્થનું ટેન્શન પુણ્યનું ઉપર તમે શ્રદ્ધા રાખતા, મારું પુણ્ય હશે એ મુજબ થશે. જેટલું પુણ્ય વધારે બંધાશે એટલો વધારે સુખી, એટલી જ મારી અનુકૂળતા. અને નંબર બે, આરોગ્યના ક્ષેત્રમાં, હેલ્થના ક્ષેત્રમાં ટેન્શન છે. ગમે તેટલી સાવચેતી રાખ્યા પછી પણ જો થાય, થાય કેમ ન થાય, થાય થાય તો મારે શું વિચારવાનું? મારે યાદ કરવાના નમી રાજા છે. ગઈકાલ સુધી નખમાં રોગ હતો અને અચાનક માથાનો દુખાવો શરૂ થયો અને શરૂ થયા ડોક્ટર વૈદ વકીલ બધા ગયા. એક વૈદે કહી દીધું, સાચા મોતીને વાટીને એનો જો લેપ લગાડવામાં આવશે તો આ માથાનો દુખાવાથી મુક્ત થશે અને આખા રાણીએ બેસી જશે. પોતાના પતિની સેવા કરવા કોણ તૈયાર ન હોય? આઠે આઠ રાણી મોતીના લેપ કરવા માટે, મોતીને વાટવા માટે બેસી. પણ એ વખતે અવાજ આવે છે, એક એકના હાથમાં દસ દસ સોનાની બંગડીઓ છે. એક બંગડી બીજી સાથે, બીજી બંગડી ત્રીજી સાથે ટકરા, એમાંથી અવાજ, અને અવાજ ડિસ્ટર્બ કરે છે. નમી રાજા કહે છે, કોણ છે આટલો અવાજ કરે છે? મારાથી નથી સાંભળતો, પ્લીઝ બંધ કરો. મંત્રીઓએ બધા રાણીઓને કીધું, દસમાંથી એક રાખો બાકીની કાઢી, સૌભાગ્યની નિશાની રૂપે એક રાખો બાકીની કાઢી રાખો. બધી જ રાણીઓએ કાઢી રાખી. અરે હવે ને શરૂ, અવાજ બાપ સન્નાટો. નમી પૂછે છે મંત્રીઓ અને મંત્રી સ્વાદ, પાંચ મિનિટ પહેલા અવાજ આવતો હતો, અવાજ કેમ ગયો? મંત્રીએ જવાબ આપ્યો, રાણીઓના હાથમાં કંગન એકબીજા સાથે ટકરાતા હતા એનો અવાજ તો કાઢી નાખ્યા. હા એક રાખ્યો છે, બાકીના બધા કાઢી નાખ્યા. સાવ સીધી સાદી વાત હતી. ઘોડા ભાવે મંત્રીઓએ કીધું, દરેકે એક એક રાખી છે, બાકીનું કાઢી નાખી. અને આમાંથી પોઝિટિવ થિંકિંગ ચાલુ. અત્યાર સુધી નેગેટિવ થિંકિંગ હતું, માથું બહુ ફાટે છે, માથું બહુ દુખે છે, હે ભગવાન મને કંઈક બચાવો, મુક્ત કરો આ પીડામાંથી. અને જ્યાં વિચાર આ એક છે ત્યાં શાંતિ છે, બે છે ત્યાં સંઘર્ષ છે. તમને પૂછું છું, સાનમાં સમજી ગયા? શું એક છે ત્યાં શાંતિ, જ્યારથી બે થયા, હું અંગ્રેજીમાં ડબલ થયા ત્યારથી ટ્રબલ શરૂ થઈ, બે થયા ત્યારથી સંઘર્ષ. અને નમી બેઠા મંત્રીઓ કે આરામ કરો, જે લેપ લગાડવાનો બાકી છે, લેપ કી અબ જરૂરત નહીં હૈ. શું જરૂરત નહીં હૈ? આટલી મહેનત કરીને લેપ કર્યો, તમારું માથું ફાડે છે, બેઠા કે અંદર સુઈ જાઓ. નહીં, રાજા નમી ઉભા થયા. મંત્રીશ્વર તને બહુ મજાનો સૂત્ર આપ્યો, જ્યાં ડબલ છે ત્યાં ટ્રબલ છે. મારે હવે આ રાજ્ય નથી જોઈતું, મારે હવે પરિવાર નથી જોઈતો, મારે હવે રાજરાણી નથી જોઈતી. નમી રાજા એકલા નીકળી ગયા, ચારિત્ર લીધું, ચાર પ્રત્યેક બુદ્ધમાંના એક પ્રત્યેક બુદ્ધ ને નમી રાજા, રાજામાંથી રાજર્ષિ થઈ ગયા. અને ભગવાન મહાવીરના સમયની આ ઘટના, ખુદ ઇન્દ્ર મહારાજા પરીક્ષા કરવા નીચે આવ્યા. મિથિલાનો રાજા એકલો નીકળી ગયો, પાછળ મિથિલા ભડકે પડવાની શરૂ થઈ છે. ઇન્દ્રએ એમના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે ચારે બાજુ આગ આગ. અને એ વખતે નમીનો જવાબ સાંભળજો, મિહિલાએ ડસ માણીએ નમે કિંચી બી ડસાઈ, મિથિલા બળે છે એમાં મારું કાંઈ બળતું. કારણ હું મિથિલા નથી અને મિથિલા ખતમ થઈ ગયેલા મિથિલા સાથે ના તો તૂટી ગયો છે. હવે એવો હમ નથી ને કોઈ, ના હમ ન સકત સહી. આ ભાવ સાથે નમી નીકળી પડ્યા. નમીના રોગ ચાલ્યા ગયા,
પ્રત્યેક રાજર્ષિ બન્યા. શાસ્ત્રના પાનામાં આવા ડગલા બંધ દ્રષ્ટાંતો રખાયા જ. જીવનમાં રોગ આવ્યા ત્યારે રોગની વચ્ચે ભાઈ હોય આત્મધ્યાન અસમાધિ કરવાને બદલે મરદાનગી બતાવી અને તેઓ